આપણે પ્રશ્ન 21મો સ્વાધિપતિમાં આપણે 21મો પ્રશ્ન જોશી. કેટલામાં 21મો પ્રશ્ન છે એના દાખલા જોશી આપણે. નીચેની સંખ્યાઓનો લસાઅ શોધો. નીચેની સંખ્યાનો લસાઅ તો લઘુત્તમ સામાન્ય અવયવી. લસાઅનું પૂર્ણ રૂપ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે આ સંખ્યા એવી સંખ્યા હોય છે કે જેને ગુણતા કે 50 ને ગુણતા પણ એ સંખ્યા મળે અને 40 ને ગુણતા પણ એ સંખ્યા મળે. 54 અને 36 નો લસા એવો હોય છે કે 54 ને કોઈ સંખ્યા સાથે ગુણતા પણ એ સંખ્યા મળે અને 36 ને પણ એ ગુણતા એ સાથે સંખ્યા મળે. એટલે કે સામાન્ય કે બંને સંખ્યાને કોઈ સંખ્યા સાથે ગુણતા એ એક સંખ્યા મળે. તો જોઈએ તો લસા આપણે છે ને બે રીતે શોધી શકીએ છીએ. એક તો વિભાજન કરીને અને એક તો ભાગાકારની રીતે, એટલે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો આપણે એ રીતે વધારે છેલ્લા પડે લસા. તો આપણે જોઈએ 50 અને 40 નો લસા. તો આપણે પહેલે લખવાનું 50 અને 40 આવી રીતે લખીને બરોબર, અને એક આમ લીટો કરી નાખવાનો અને શરૂઆત કરી દેવાની હવે આવી રીતે. જેટલી સંખ્યા હોય ને એટલી સંખ્યા લખી નાખવાની અને આગળ એક આપણે બોક્સ ખાલી રાખવાનું આવી રીતે. તો જોઈ લસા શોધતા હોય ત્યારે શરૂઆત હંમેશા આપણે બેથી ભાગ લાવવાનો. ક્યાંથી? કઈ સંખ્યાની? બેથી. તો બેથી ભાગ લાવી. 50નો 2 વડે ભાગ પડે છે, હા, 2 × 25 બરાબર. 25 × 2 = 50 થાય. 25 × 2 = 50. 2નો 40 વડે ભાગ પડે છે, હા, તો કે 20 × 2 = 40. તો આવી રીતે ભાગ આલે એના અડધા કરતા જવાના. અને 2 એટલે 2 વડે ભાગ લાવવાનો. 2 વડે નો આલે 3 વડે, હજી 2 વડે જોઈ 2 વડે આલે છે. 2 વડે 25નો ભાગ નથી આલતો, 25 ના 25 રાખી દેવાના. 2 વડે 20નો ભાગ આલે છે તો લખવાનું 10 × 2 = 20. જો 2 વડે ભાગ આલતો હોય કોઈ સંખ્યાનો તો એનો ભાગ લાવવાનો, જેનો ભાગ ન આવતો એને એમને રાખવાની. ચાલો 10નો હજી 2 વડે આલે છે, 5 × 2 = 10. 25નો નથી આલો, 25 ના 25 મૂકી દીધા. ચાલો હવે બંનેનો 3 વડે આલે છે, 2માંથી ને કઈનો 3 વડે. 25નો નથી આલો તો 5નો નથી આલો તો 5 વડે આલે છે. જોઈએ આપણે તો 5 વડે આલે છે. 5 × 1 = 5 5 × 1 = 5 અને 5 × 5 = 25 બરોબર. 5 × 5 = 25 અને 1 × 5 = 5 બરોબર. આનો પણ ભાગ આવી ગયું, 5 × 5 = 25 તો 5 × 5. હજી હવે આનો 1નો તો 1 જ આવે, હવે 5નો હજી ભાગ આવે 1 × 5. જ્યાં સુધી 1 નીચે ન આવે ત્યાં સુધી આપણે એનો ભાગ હલાવવાનો બરાબર. પેલી 2 વડે, પછી 3 વડે, પછી 4 વડે, જેના વડે ભાગ હાલતો એના વડે આપણે ભાગ હલાવવાનો. તો હવે જો આપણે આટલી સંખ્યા મળી ગઈ, હવે આપણે શું કરવાનું? 2 2 2 5 5 આ બધાનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર. તો હવે આપણે જે સંખ્યા મળી એનો ગુણાકાર કરી 2 × 2 × 2 × 5 × 5 1 2 3 2 કેટલી વાર 3 1 2 3 પછી 5 × 5. તો હવે 2 2 4 2 8 બરાબર. 2 2 4 2 8 8 5 = 40 8 5 = 40 40 50 કેટલા થાય? તો 40 ને 5 આવે, 4નો ઘડ્યો આવડે તો તમને 5 4 = 24 એટલે 200 થાય. જેમ કે આમાં ગણી શકીએ 5 5 = 25 5 5 = 25 25 × 2 = 50 50 × 2 = 100 અને 100 × 2 કેટલા થાય? 200. તો આ જે 200 છે એ શું છે? લસા છે. તો આપણે 54 અને 36નો લસા શોધી. તો આપણે શું કરવાનું? 54 અને 36 આવી રીતે લખી નાખવાના. હવેનો ભાગ લાવવાનો. તો બંનેનો 2 વડે ભાગ આલે છે તો 27 × 2 = 54 અને 18 × 2 = 36 હજી 2 વડે 18નો આલે છે, 2 9 = 18 27નો 2 વડે ભાગ નથી તો 27 ના 27 મૂકી દેવાના. ચાલો આવી રીતે લખાશે 9 × 2 = 18. તો હવે બંનેનો 2 વડે ભાગ નથી આવતો, 3 વડે આલે છે, 3 3 9 3 3 9 બરાબર. 3 3 9 અને 9 3 27 9 3 27 ને 3 3 9 અથવા 3 9 27 ને 3 3 9 બરાબર. આ બંનેનો ગુણાકાર આ થવો જોઈએ. હજી 3 વડે ભાગ આલે છે, હાલે છે, તો આનો હાલે છે 9નો. 3 3 9 અને 3 1 3 હજી 1નો 1 અને 1 3 3 તો આપણે 3 × 3 × 3 × 2 × 2 બરાબર. તો આપણે લખી નાખી 2 × 2 × 3 × 3 × 3 જ્યાં અહીંયા છે એ આપણે લખી નાખ્યું. હવે ગુણાકાર કરી 3 3 9 9 3 27 27 × 2 = 54 54 × 2 કેટલા થાય? 108 તો 108. તો આપણો લસા મળી ગયો. આનો લસા 54 અને 36નો
લ સા અ બરાબર કેટલા મળે છે આપણને 108 વ્યવસ્થિત આવી રીતે તમારે લખી નાખવાનું છે તો 22મો પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીમાં નીચેની સંખ્યાઓનો લસાઅ શોધો લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી આપણે હમણાં દાખલો જોઈએ 21માં બે સંખ્યા હતી બે તો અહીંયા કેટલી છે 3 70 90 અને 54 અહીંયા 42 56 અને 70 એનો આપણે લસાઅ શોધવાનો છે તો જોઈએ આપણે તો 72 90 અને 54 એનો લસાઅ જોઈએ તો આપણે લખવાનું 72 90 54 આ રીતે આપણે લક્ષી કારણે ત્રણ સંખ્યા છે તો હવે જોઈ પહેલે બધાનો બે વડે ભાગ લાવવાનો કેના વડે બે વડે હવે જો લસાઅ શોધવા માટે પહેલે તમને ઘડિયા આવડવા જરૂર છે ખાસ તમારે ઘડિયા આવડવા જોઈએ 25 સુધી ઘડિયા આવડવા જોઈએ તો જ તમને લસાઅ આવડશે ભાઈ ઘણા એમ કહેતા હોય કે સાહેબ આમાં સમજાતું નહીં તો ઘડિયા પહેલે શીખી લ્યો ઘડિયા આવડશે તો તમને લસાઅ આવડશે ઘડિયા અને ગુણાકાર બરાબર એટલે મહત્વનો પોઈન્ટ તમારે એ છે પહેલે તો બધાનો બે વડે ભાગ લાવવાનો પણ ઘડિયા આવડશે તો તમે બે વડે ભાગ લાવી શકશો બે વડે ભાગાકાર કરી શકશો તો બધાનો બે વડે ભાગ આલે છે જોઈ 72 તો 72 નો 36 નું 72 થાય કેટલા થાય 36 ગુણ્યા 2 36 દુ 72 90 તો કે 45 દુ કેટલા થાય 90 45 દુ 90 54 તો કે 27 દુ 54 બધાનો બે વડે ભાગ આલે ગયો હવે કોનો બે વડે આલે છે હવે 36 નો બે વડે ભાગ આલે છે 18 દુ 36 45 નો બે વડે ભાગ ન આલે તમે વિભાજ્યતાની ચાવી શીખી ગયા છો એમાં તમને ખબર પડશે કોનો બે વડે ભાગ આલે કોનો ત્રણ વડે ભાગ આલે હજી તમે વિભાજ્યતાની ચાવી જોઈ ન હોય તો હજી બંને વિડીયો જોઈને ખાસ સંખ્યાની વિભાજ્યતાની ચાવી જોઈ લેજો સંખ્યાની વિભાજ્યતાની ચાવી હશે તો તમને ખબર પડે કઈ સંખ્યા કોના વડે હાલે બાકી મગજમાં તમને કદાચ એમ કે મને આમાં કંઈ સમજાતું નથી હું કહું છું નહીં જ સમજાય તો સંખ્યાની વિભાજ્યતાની ચાવી અને ઘડી આવડતા હશે તો જ સમજાશે બરાબર અને જેટલા વિડીયો હું મૂકું છું બધા વિડીયો ખાસ જોઉં તો જ તમને આવડશે નકર કાંઈ એટલે કાંઈ આવડશે નહીં બરાબર ગમે તમે ટ્યુશન જાઓ ગમે તમે શીખોડો વિડીયો સરખા જોશો સમજશો એના આધારે તમને બધું આવડશે તો 18 દુ 36 બરાબર હવે 45નો બે વડે ભાગ નથી એટલે 45ના 45 રાખી દેવાના 27નો બે વડે ભાગ ન આવે તો 27ના 27 રાખી દેવાના ચાલો હજી 18નો બે વડે ભાગ આવે છે તો 9 દુ 18 તો 45ના 45 27ના 27 ચાલો હવે કોઈનો બે વડે ભાગ હાલતો નથી બરાબર 9 45 27 એકમનો બે વડે ભાગ હાલતો નથી તો 3 વડે ભાગ આલે છે હા 3 વડે હાલશે 3 તેરી 9 15 તેરી 45 અને 9 તેરી 27 ચાલો હજી ભાગ આલે છે હજી 3 વડે ભાગ હાલશે બરાબર 1 તેરી 3 5 તેરી 15 અને 3 તેરી 9 બધાનો 3 વડે ભાગ 3 એકુ 3 3 5 15 3 તેરી 9 ચાલો હવે કોના વડે ભાગ આવશે હજી 3 વડે ભાગ આલે છે આ 3 છે એનો 3 વડે આલે છે તો 3 એકુ 1 તેરી 3 તો 5 ના 5 ને 1 ના 1 હવે કોના વડે હવે 5 વડે ભાગ આવશે જે સંખ્યા છેલ્લી એકી સંખ્યા વડે એના વડે ભાગ લાવી દેવાનો 1 5 5 1 અને 1 બરાબર આવી રીતે આવે છે તો હવે બધી સંખ્યા છે બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો તો આપણને સંખ્યા મળે છે 2 × 2 × 2 × 3 × 3 કેટલી વાર છે 1 2 અને 3 વાર ગુણ્યા 3 પછી કેટલા છે 5 × 5 બરાબર આ બધાનો ગુણાકાર કરવાનો એ જોડી જોડીનો ગુણાકાર કરશો થોડુંક તમને સહેલું પડશે બરાબર 2 × 2 = 4 × 2 = 8 3 × 3 = 9 × 3 = 27 બરાબર 2 × 2 = 4 × 2 = 8 3 × 3 = 9 × 3 = 27 × 5 તો હવે 8 × એટલે જોઈ લો 2 × 2 = 4 × 2 = 8 આવી ગયા 3 × 3 = 9 × 3 = 27 આવી ગયા અને 5 × 5 હવે 8 × 27 × 5 આપણે કરવાના છે તો 27 × 8 અથવા 8 × 5 તો જો આપણે આમ ગુણાકાર કરીએ તો વધારે સહેલું પડે 8 × 5 કેટલા થાય 40 થાય 8 × 5 = 40 8 × 5 = 40 થાય તો 27 × આપણે 40 કરવાના કેટલા કરવાના 27 × 40 બરાબર તો 7 × 7 = 28 27 તો તમને ઘડિયું આવડે છે ન આવડતું તો આવી રીતે ગુણાકાર કરી લેવાનો બરાબર શીખી લેવાનું સરખું તો 7 × 28 = 8 વધી 2 × 4 = 8 8 × 2 = 10 ને પાછળ એક વિન્ડુ છે તો કેટલા મળે આપણને
1080 આપણે ને મળે તો આનો લસાઅ કેટલો થાય છે 1080 તો આનો ગુણાકાર આપણે કેટલો મળ્યો 1080 તો લખવાનું 1080 તો આપણો લસાઅ કેટલો મળ્યો તો આપણે વ્યવસ્થિત લખશી 72 90 અને 54 9 લસાઅ બરાબર કેટલો મળ્યો 1080 એના પછીનો દાખલો જોઈએ આપણે કેટલા છે 42 56 70 તો 42 56 70 ચાલો હવે બે વડે ભાગ લાવવાનો પહેલે 21 2 42 હે 56 છે બરાબર 28 2 56 અને 35 2 70 બરાબર હવે હજી કોઈનો બે વડે ભાગ આલે છે 28 નો હાલે છે તો 28 નો બે વડે ભાગલા બેમાંથી એકય ભાગ એક બે વડે નથી તો 21 ના 21 રાખી દે 35 ના 35 રાખી દે હવે 14 2 કેટલા થશે 28 ચાલો હજી આનો બે વડે ભાગ આલે છે તો 21 ના 21 ને 35 ના 35 કારણ કે આ બેમાંથી એકનો બે વડે ભાગ નથી હાલતો કોઈ એક સંખ્યાનો બે વડે ભાગ હાલતો હોય તો એનો ભાગ બે વડે હલાવવાનો જે સંખ્યાનો બે વડે ભાગ ન હાલતો હોય તો એને એ સંખ્યા એમને મૂકી દેવાની 7 2 14 ચાલો હવે કોઈનો બે વડે ભાગ આલે છે હાલતો નથી તો હવે કોના વડે 3 વડે ભાગ આલે છે 21 નો 3 વડે હાલે છે બરાબર 7 13 21 7 ના 7 અને 35 નો 3 વડે ભાગ આલે છે 35 નો 3 વડે ભાગ નથી હાલતો તો 35 ના 35 મૂકી દે ચાલો હવે કોઈનો 5 વડે ભાગ આલે છે 35 નો હાલે છે બરાબર કે 7 50 35 7 ના 7 7 ના 7 કારણ કે 7 નો 5 વડે ભાગ ન હાલે તો હવે 7 બધાનો 7 વડે ભાગ હાલશે 7 1 7 7 1 7 7 1 7 બરાબર તો હવે જે સંખ્યા મળી બધી સંખ્યાનો આપણે શું કરી લેશે ગુણાકાર તો 1 2 ને 3 બે કેટલી વાર 3 વાર છે 2 × 2 × 2 એના પછી 3 × 5 × 7 3 × 5 × 7 બરાબર 7 50 35 7 50 35 35 તેરી કેટલા થશે 35 × 3 કરવાનું 35 નો ઘડિયો નથી આવડતો તો આપણે લખી નાખવાનું 35 × 3 5 3 15 નો 5 વધી એવી 1 3 9 ને 1 10 કેટલા થાય 105 બરાબર 3 5 15 નો 5 વધી એવી 1 3 9 ને 1 10 બરાબર કેટલા થયા તો 5 7 50 35 7 50 35 આવામાં કરી શકીએ આપણે કે 5 3 15 15 7 કેટલા થાય 105 5 3 15 15 7 105 105 × 2 105 × 2 તો હવે પહેલાં આમાં કરશે આપણે 2 2 4 2 8 આનો કેટલો આવ્યો 8 અને આનો કેટલો આવ્યો 105 105 × 8 કરી નાખવાના આપણે બરાબર આવી રીતે ગુણાકાર 105 × 8 તો આ 8 50 8 50 કેટલા થાય 40 8 50 40 40 નું 0 વધી એવી 4 8 × 0 4 ના 4 અને 8 1 8 કેટલા આવ્યા 840 તો આ બધાનો ગુણાકાર કેટલો થાય છે 840 તો આપણે જવાબ મળી ગયો કેટલા છે 42 56 અને 70 નો લસાઅ બરાબર કેટલો મળે છે આપણેને 840 તો આ છે આપણો જવાબ આ દાખલા તમારે બબ્બે વાર વિડીયો જોઈને વ્યવસ્થિત તમારે સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાના છે